Hi friends, good morning. Welcome to the channel Management with Manish. થોડા લાંબા સમયથી મેં વિડીયો નથી મૂક્યો. એનું બેઝિક રીઝન એ છે કે મેં એક સ્ટ્રેટેજી બેંક નિફ્ટી ઉપર શીખવાડી હતી લાસ્ટ વિડીયોમાં, પ્રીવિયસ હાઈ એન્ડ પ્રીવિયસ લો ના સ્ટ્રેટેજી ઉપર. હવે અમુક સ્ટ્રેટેજી પર યુ હેવ ટુ વર્ક, એટલે ઇટ રિક્વાયર્સ ટાઈમ. અને જો નવા નવા વિડીયો મૂકતા રહીએ તો એ સ્ટ્રેટેજી પરથી કોન્સન્ટ્રેશન કે ધ્યાન હટી જાય. દેટ ઇઝ ધ ઓનલી પર્પઝ કે આઈ હેવ એક્સટેન્ડેડ ધીસ ટાઈમ ટુ પુટ અ વિડીયો આફ્ટર અ સર્ટન સે ઇટ મસ્ટ બી 10 ડેઝ ઓર સો. ટુડે આઈ એમ પ્રેઝન્ટિંગ ધીસ વિડીયો બીકોઝ દેર આર સર્ટન પેટર્ન્સ ઇવોલ્વ ઇન ધ માર્કેટ. અધરવાઇઝ આજે પણ હું વિડીયો નહીં જ મૂકત, પણ અત્યારની જે પેટર્ન અમુક ઇવોલ્વ થઈ છે એ એક ઇન્ટરેસ્ટિંગ પેટર્ન છે અમુક સ્ટોક્સમાં. અને એ પેટર્નનું નોલેજ જો તમને હોય કે જો તમે પેટર્નને સમજી શકો તો ઇટ વિલ બી વેરી વેરી હેલ્પફુલ ઇન ટ્રેડિંગ. તો આજે હું ડિસ્કસ કરીશ બે સ્ટોકની, એક બાટા ઇન્ડિયા, એઝ પર મી ઇટ ઇઝ અ સેલ, અને એક SBI બેંક ઓર કોટક બેંક, એઝ પર માય પેટર્ન સ્ટ્રેટેજી ઇઝ અ બાય. એ કેવી રીતે થઈ શકે છે એ ડાયરેક્ટ આપણે સ્ક્રીન પર જ જોઈએ. લેટ્સ ગો ઓન ટુ ધ ચાર્ટ્સ, રાઈટ? સ્ક્રીન શેર કરવો પડશે ને પહેલા તો. શેર સ્ક્રીન, ઓકે, શેર. યસ, અમુક લાઇન્સ મેં પહેલેથી જ મારી રાખી છે જેથી કરીને આપણા વિડીયો બહુ લાંબા ના થાય. હવે તમે અહીંયા જુઓ, ધીસ ઇઝ બાટા ઇન્ડિયા, ઓકે, ધીસ ઇઝ ડેલી. આ માર્ચનો આપણો જે ફોલ છે એ ફોલ પછી આ જગ્યાએ સ્ટ્રોંગ હોલ્ડ ઓફ બાયર્સ હતું, એટલે અહીંથી રિવર્સલ આવ્યું થોડું. યુ કેન સી ધીસ ઇઝ રિટ્રેસમેન્ટ ફ્રોમ ધ બોટમ, જે હમણાં રિસન્ટલી બનાવી હતી ત્યારથી. ધીસ ઇઝ 1040 જેવો કંઈક ભાવ છે, ઓકે. હવે ત્યાંથી જે રિવર્સલ આવ્યું છે, હવે તમે અહીંયાથી જુઓ કે શું થઈ રહ્યું છે કે અહીંયા રિવર્સલ આવ્યું પછી એક એક્યુમ્યુલેશન થયું. યુ કેન સી ધીસ, ધીસ ઇઝ એક્યુમ્યુલેશન ફોર ધીસ ઝોન, પછી પાછું એક અપટ્રેન્ડ, રાઈટ? પછી એક ડાઉનફોલ, રાઈટ? દેટ ઇઝ અગેન સ્મોલ રિટ્રેસમેન્ટ, ધેન એ સ્મોલ અપટ્રેન્ડ, ધેન અ રિટ્રેસમેન્ટ. પણ તમે જુઓ કે આ એક લેવલ છે જે અત્યારે મેં લાઈન દોરી છે, દેટ ઇઝ આઈ થિંક 1258, બરાબર? એ જે લાઈન છે એ buyers are holding the support, right? Buyers are trying to hold at this price, બરાબર? પણ પરિસ્થિતિ શું થાય છે કે જ્યારે આ ટ્રેન્ડ પછીનો એક ટ્રેન્ડ આવ્યો ત્યારે એણે ઉપરનું જે સેલિંગ પ્રેશર હતું એને તોડી નાખ્યું અને બાયર્સ બીકમ એક્ટિવ એટ ધીસ રેન્જ, રાઈટ? પણ આ પોઈન્ટ પર સેલર્સ કમ બેક અગેન વિથ અ મોર સ્ટ્રોંગ પ્રેશર એન્ડ બ્રિંગ દેટ પ્રાઇઝ ડાઉન એટ ધ લેવલ ઓફ 1258, જે એક સ્ટ્રોંગ સપોર્ટ હજુ બી ચાલી રહ્યો છે, રાઈટ? તો ધીસ ઇઝ વન થિંગ. હવે અહીંયા શું થાય છે કે અહીંયાથી પાછું બાઇંગ પ્રેશર આવે છે, રાઈટ? પણ ઇટ ડઝ નોટ ઇવન રીચ ટુ ધ પ્રીવિયસ સેલિંગ પ્રેશર્સ, એટલે સેલર્સ એટલા બધા વધારે છે તો સેલર્સ અહીંથી જ એને ધક્કો મારી દે પાછું, રાઈટ? એટ અહીંયા સેલર્સ હતા 1442 કે 35, અહીંયા સેલર્સ હતા 1378, પછી અગેન સેલર્સ આયા. બાયર્સ તો એના સપોર્ટ પર ઉભા જ છે, બાયર્સ ત્યાંથી ધક્કો મારવાની કોશિશ કરે છે, અને પછી એ 1346, પછી ફરી બાયર્સે ધક્કો માર્યો પણ સેલર્સ પાછા પ્રેશર નીચું લઈ રહ્યા છે, દેટ ઇઝ 1320, બરાબર? લાસ્ટ ટુ ડેઝની એક ઇવેન્ટ એવી થઈ છે કે જ્યાં સડનલી કોઈ બિગ બાયર્સે બાય કર્યું છે
બરાબર, પણ સેલર્સે એનું પણ પ્રેશર લાસ્ટ લેવલનું મેન્ટેન રાખ્યું છે અને અગેન ઓન ધ નેક્સ્ટ ડે દે હેવ ગિવન અ બિગ શોટ, રાઈટ? એટલે અહીંની પરિસ્થિતિ જોતા મને એવું લાગે છે કે હવે ઇટ્સ ટાઈમ કે આ લેવલ બ્રેક થાય. બીજું શું થઈ રહ્યું છે કે છેલ્લા 1, 2, 3, 4, 5, 6, 7, 8 ડેઝથી રાઈટ એક સ્મોલ રેન્જનું એક્યુમ્યુલેશન થઈ રહ્યું છે. Whenever there is a small range of accumulation, there will be a big fall or rise. પણ અત્યારે descending triangle pattern form થઈ રહી છે, એટલે મને એવું લાગે છે કે there will be a smart fall in Bata India. So Bata India, as per my thinking, should be a sell at this level with a stop loss of this accumulation point, that is, you can say 1287. રાઈટ, આજે 4-5-6 કેન્ડલ નું એક્યુમ્યુલેશન છે. તમે પણ ચાર્ટ પર જોજો, એનું જે હાઈ હોય દેટ ઇઝ યોર સ્ટોપ લોસ. એ ક્રોસ થાય તો વી શુડ એક્સિટ, રાઈટ? પણ જો આ સ્ટોપ લોસ થી તમે ફોલને એક્સપેક્ટ કરશો અને ફોલ કદાચ એ પ્રીવિયસ એક્યુમ્યુલેશન લેવલ પર સપોર્ટ લે તો પણ 1152 કે 1175 વીક્સ ના ગણો તો 1175 નું લેવલ છે, નહીં તો 1152 નું લેવલ છે, ત્યાં સુધી આ ફોલ એક્સપેક્ટેડ છે, રાઈટ? સો ધીસ ઇઝ વન થિંગ ઇન બાટા. એવી જ વસ્તુ તમે જે અહીંયા પેટર્ન જોઈ રહ્યા છો, રાઈટ, ધીસ ઇઝ અ ડિસેન્ડિંગ ટ્રાયંગલ. આ ટ્રાયંગલ જો જુઓ, ઇટ ઇઝ અ ડિસેન્ડિંગ ટ્રાયંગલ. હવે લેટ્સ સી વન એસેન્ડિંગ ટ્રાયંગલ. આ પેટર્ન બને છે એટલે જ વિડીયો બનાવવાનું મને મન થયું. સે કોટક મહિન્દ્રા બેંક જોયું તમને, જોઈ રહ્યા છો કઈક અજુક? તો ઇટ ઇઝ અ ડેલી ચાર્ટ. અગેન દેર ઇઝ એક્યુમ્યુલેશન એટ ધીસ લેવલ, યુ કેન સે. હું એક સ્ટ્રેચ, સેલર્સ રેઝિસ્ટન્સ. ઓકે, હવે અહીંયા એક સેલર્સ ની રેઝિસ્ટન્સ છે. થોડીક એક્સટેન્ડ કરીએ લાઈન, રાઈટ? હવે શું થયું છે કે અહીંયા એક એક્યુમ્યુલેશન થયું, અહીંયાથી બાયર્સ એક્યુમ્યુલેટેડ છે, રાઈટ? આ લેવલ પર ધીસ ઇઝ ધ ઝોન વેર બાયર્સ આર એક્યુમ્યુલેટિંગ. પછી આ જગ્યાએથી એક તમે પેટર્ન જુઓ તો શું પેટર્ન બને છે? રાઈટ, અહીંયા શું થાય છે? ધીસ ઇઝ અ ડિસેન્ડિંગ, સોરી, એસેન્ડિંગ ટ્રાયંગલ. બરાબર, એટલે એસેન્ડિંગ ટ્રાયંગલ એટલે શું છે કે બધા જ લો એના અપર હાઈ બનાવી રહ્યા છે. સી, આ લો થી આ લો ઊંચો છે, આ લો થી આ લો ઊંચો છે, આ લો થી આ લો ઓલમોસ્ટ સેમ છે, રાઈટ? પણ પછી એને પાછું એક્યુમ્યુલેશન ચાલુ કર્યું છે, વીક્સ બનાવવાનું ચાલુ કર્યું છે. એટલે અહીંથી જોતા એવું લાગે છે કે વોટ વિલ હેપન, કે કન્ટિન્યુ આ જગ્યાએ સેલર્સ ઉભા જ છે, કે સેલર્સ આ લેવલને તોડવા નથી દેતા, અને ઇટ હેઝ એટેમ્પ્ટેડ ફોર મલ્ટિપલ ટાઈમ્સ ટુ બ્રેક ધીસ સેલર લેવલ. હવે ધીરે ધીરે શું થશે કે સેલર્સ અહીંયા ખલાસ થઈ જશે,
ઓલમોસ્ટ દે ગોટ ફિનિશ્ડ અને પછી આ એક્યુમ્યુલેશન થયા પછી અહીંયાથી એક બ્રેકઆઉટ આપશે, ઇટ વિલ બી અ સ્ટ્રોંગ બ્રેકઆઉટ, બરાબર. પણ કોટક બેંકમાં હજુ તૈયારી થઈ નથી, હજુ એક્યુમ્યુલેશન ફેઝમાં છે, બરાબર. આ લેવલને તોડે પછી આપણે એને સેલમાં, સોરી, એને બાયમાં જવાય, રાઈટ. ઇફ ઇટ બ્રેક્સ ધીસ લેવલ ધેન ઇટ ઇઝ અ બાય ફોર અસ. ઓકે, સો ધીસ ઇઝ વન થિંગ ઇન કોટક બેંક. હવે એક SBI જોઈએ. સો SBIમાં પણ તમે જોશો તો સેમ સ્ટાઇલ બની રહી છે, યુ સી. હવે પેટર્ન તમને ફટાફટ ખબર પડશે કદાચ, એવું મને આશા છે. રાઈટ, SBIમાં સ્ટ્રોંગ એક્યુમ્યુલેશન ઓલરેડી થઈ ગયું છે. કોટક બેંક કરતા પણ SBI બાય વધારે, એટલે ઇમિડિયેટલી કરવું હોય તો SBI અત્યારે બાય થઈ શકે છે. સેલિંગ પ્રેશર છે, સેલિંગ રેઝિસ્ટન્સ છે, રાઈટ. હવે સેલિંગ રેઝિસ્ટન્સને હવે તોડવાની તૈયારી છે, કારણ કે ધીરે ધીરે સેલર્સ અહીંયા જેટલા હતા ધીરે ધીરે ઓછા થયા હશે, અહીંયા ઓછા થયા હશે. સેલર્સ હેઝ બીન એક્ઝોસ્ટેડ, કારણ કે સેલ કન્ઝ્યુમ થઈ રહ્યું છે અહીંયા આ જગ્યાએ, રાઈટ. એટલે ધીરે ધીરે સેલિંગ, સેલર્સ વિલ બી રિડ્યુસિંગ એન્ડ બાયર્સ આર મૂવિંગ હાયર એન્ડ હાયર. એનો મતલબ એ થઈ રહ્યો છે કે બાયર્સ અહીંયા હતા એન્થી અહીં વધી ગયા. હવે એક્યુમ્યુલેશન ઝોનમાં છે, જેવું આ બ્રેકઆઉટ આપે ઇટ વિલ બી એ સ્ટ્રોંગ બાય, રાઈટ. હોપ યુ અન્ડરસ્ટેન્ડ ધીસ કન્સેપ્ટ ઓફ એસેન્ડિંગ એન્ડ ડિસેન્ડિંગ ટ્રાયંગલ. અને આ જે પેટર્ન બને છે, વેવ પેટર્ન તમે જોઈ રહ્યા છો, તો એ બહુ સ્ટ્રોંગ પેટર્ન છે વેધર ટુ મૂવ ધ સ્ટોક અપ ઓર સ્ટોક ડાઉન, રાઈટ. આઈ થિંક ટ્રેડિંગ કરતા પહેલા તમે તમારા એડવાઇઝરનો ઓપિનિયન લઈ લેજો અને પછી જ ટ્રેડ કરજો. There is nothing that all pattern works. There are failures. બરાબર, એટલે જ આપણે સ્ટોપ લોસ મૂકવા પડે. અને સ્ટોપ લોસ ઇઝ અ બેસ્ટ પ્રોટેક્શન મેથડ. મેં એક સ્ટોપ લોસનો વિડીયો પણ મૂક્યો છે, એ પણ જોજો. જે લોકોએ ના જોયો હોય એ મસ્ટ વોચ વિડીયો, કારણ કે પહેલું માઇન્ડસેટ આપણું ક્લિયર એ રીતે થવું જોઈએ કે આપણે સ્ટોપ લોસ મૂકવાની હેબિટ પડવી જોઈએ, તો જ આ માર્કેટમાં જીતી શકાય છે, રાઈટ. એટલે સ્ટોપ લોસ શુડ બી ઇન યોર કંટ્રોલ. You can put stop loss as per your risk capacity. અને ટ્રેડ પણ તમે એ જ રીતે લેજો કે તમે સ્ટોપ લોસને ડિફાઈન કરીને તમે કેટલો સ્ટોપ લોસ સહન કરો છો એટલા શેર લેજો અને એ રીતે ટ્રેડ કરજો. તો ડેફિનેટલી ઇટ વિલ બી અ વિન વિન સિચ્યુએશન ફોર ઓલ. અને હોપ કે તમને આ વિડીયો સમજણ પડશે અને મજા આવશે. ડુ વોચ ઇટ અગેન એન્ડ ટ્રેડ એઝ પર ધ સેટઅપ from Monday onwards. Thank you, friends. Okay then, see you in the next video. Please watch, share and comment. Comments are very important, but I don't think people are responding with good comments. પણ comments આપતા રહો તો આપણી psychology, આપણા thinking match થશે અને we will be on the same platform. તો મને પણ ખબર પડે કે દેર આર, ઇફ એની ક્વેરીઝ આર દેર, આઈ એમ રેડી ટુ એડ્રેસ દેટ ઓલ્સો. બટ આ સિસ્ટમ જ વિડીયો બનાવવાની મેં એટલે જ ચાલુ કરી હતી કે આઈ વોન્ટ ટુ અપગ્રેડ ધ નોલેજ ઓફ અવર કમ્યુનિટી. અને એનાથી જ ખરેખર આમાં જીતી શકાશે. ડોન્ટ ફોલો એની ટિપ્સ એન્ડ ટ્રિક્સ. બાકી બજાર જ આપણને બધી ટ્રિક્સ એન્ડ ટિપ્સ અને ટ્રિક્સ ચાર્ટ્સ પર જ બતાવે છે, તો વીલ ફોલો દેટ ઓનલી. સો ઓકે, સી યુ સૂન ઇન ધ નેક્સ્ટ વિડીયો. બી પ્રેક્ટિસ. બેંક નિફ્ટીની જે મેં સ્ટ્રેટેજી બતાવી છે, પ્રીવિયસ હાઈ પ્રીવિયસ લો, બહુ જ ઇફેક્ટિવલી કામ કરે છે. એન્ડ વોચ ધ વિડીયો અગેન એન્ડ ડુ ધ ટ્રેડિંગ ઓન દેટ ઓલ્સો, બટ એટ યોર ઓન રિસ્ક વિથ યોર કન્સલ્ટેશન ઓફ યોર એડવાઇઝર્સ. થેન્ક યુ સો મચ. હેપી ટ્રેડિંગ.